नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 विषय एकाउंट बराबर। हवे चैप्टर नंबर 1 भागीदारी विषय प्रवेश। हवे तमने ख्याल होय अने तमे वीडियो जोयो होय तो आगळना वीडियोमां आपणे केटली गणतरीना सूत्रो जोया हता के उपાળ ઉપર વ્યાજ છે, કમિશન ની ગણતરી છે, તો ઈ કેવી રીતે કરવાની, તો એના વિશે આપણે ટૂંકમાં દાખલા તમને પેજ નંબર 30 ઉપર આપ્યા છે। बता पोतानी चोपड़ी में पेज नंबर 30 ऊपर त्रीजो प्रश्न प्रश्नों ना टूक में जवाब आपो। तो जे टूका दाखला छे जे तमने एग्जाम में 3 मार्क में पूछाता होय छे केटला, तो के एग्जाम में छे तमने टूका दाखला 3 मार्क्स में पूछाशे। कया छे आपणे જોઈ લઈએ। पेलो दाखलो जोशु पेला। एक भागीदार पेढ़ी माथी दर महीना ने अंत एक सरखी रकम नो उपाड़ करे छे। कार्य जो आगळना वीडियो में जोयो, दर मासना अंते उपाड़ करे, दर मासनी शुरू में उपाड़ करे, त्यारे केटला टका व्याज छे गणवानुं। अहींया आपणे प्रोपर कही दीधुं छे, दर वर्षना अंते कुल वार्षिक उपाड़ 12,000 करे छे। केटलुं करे छे 12,000? क्यारे करे छे? तो के आखो वार्षिक उपाड़ आपो छे, कुल वार्षिक उपाड़ કેટલો છે? 12,000। અહીંયા ધ્યાન આપજો, આપણને વાર્ષિક ઉપાડ આપ્યું છે। હવે જ્યારે પણ વાર્ષિક ઉપાડ આપે ને ત્યારે એ જે ઉપાડ આપ્યો હોય ને એને આપણે શેમાં ફેરવી દેવાનું? તો કે માસિકમાં। માસિકમાં એટલે મીન્સ કે આપણે છે 12 મહિના હોય તો 12 મહિનામાં મહિનાનો ઉપાડ કેટલો? તો માસિક ઉપાડ 12,000, ટોટલ મહિના 12 એટલે 12,000 ભાગ્યા 12 એટલે ટોટલ ઉપાડ કેટલો આવશે? 1,000। હવે અહીંયા શું વસ્તુ કીધું છે આપણને, તમે રકમમાં માંગશો એટલે કીધું છે કે પેઢીમાંથી દર મહિનાને અંતે ઉપાડ કરે છે। ઈટ મીન્સ કે અંતેમાં આપણે શું લેતા હતા? 66। એનું પહેલા આપણે લખી દઈશું, દર માસના અંતે ઉપાડ કરે છે, આઈ બરાબર પીઆરએન છેદમાં 100। હવે પી બરાબર ઉપાડ કેટલો આપ્યો છે આપણને? 1,000 રૂપિયા। તમે રકમમાં વાંચશો તો જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ ઉપર વ્યાજ શોધો। આપણને 12% છે આપી દીધા છે, 1,000 આપણો કુલ માસિક ઉપાડ, એના 12% અને વર્ષના અંતે ઉપાડ કરે છે 66/12 એટલે આપણો ટોટલ કેટલો આવશે? 660 રૂપિયા દર માસના અંતે ઉપાડ કરે છે, 660 રૂપિયા બરાબર। આ હતો આપણો પેલો કેસ પેપર, ખાલી કાય જ નતું, વાર્ષિક ઉપાડ આપ્યો તો એને આપણે માસિકમાં ફેરવી દીધું અને ઈ ઉપાડને આપણે સૂત્રમાં મૂકી દીધું, તો આપો છે મહિનાના અંતનો ઉપાડ આપણને 660 છે મળી જશે। બીજો દાખલો જુઓ, અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। હવે તેમની મૂડીનું પ્રમાણ આપણને કેટલું આવ્યું છે? તો કે 3:2। અમૃતાને અહીંયા ચોખ્ખું આપ્યું છે કે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે। કાલે જ મેં તમને કીધું હતું કે કમિશન અહીંયા કયું કીધું છે? બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર કેટલા? તો કે 8% કમિશન આપવાનું છે। જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? અહીંયા ખાસ ધ્યાન રાખજો, કમિશન કયું કીધું છે? તો કે અહીંયા કીધું છે કમિશન કોને? તો કે ભાગીદારને, મેનેજરને નથી, ભાગીદારને છે। અહીંયા ભાગીદાર કોણ છે? તો કે અમૃતા। તો અમૃતાનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા ઉપર। બીજો દાખલો ધ્યાનથી સમજજો, ચોખ્ખા નફા ઉપર બાદ કર્યા પછીના વધતા નફા ઉપર આપણને કીધું છે। તો અહીંયા આપણને અમૃતાનું કમિશન એટલે કે ભાગીદારનું કમિશન શોધવાનું છે। તો આપણે જ્યારે સૂત્ર શું લખતા હતા એનાથી આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100+ કમિશનના ટકા। અહીંયા આપણે પ્લસની નિશાની કરશું, અહીંયા આપણે ગુણાકારની નિશાની કરશું, એ ધ્યાન રાખજો। નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100+ કમિશનના ટકા। હવે જુઓ રકમમાં સૂત્ર આપણે કેવું, દાખલો આપણે સમજવાનું સૂત્ર શું છે? નફો, નફો છે
ભાગીદારો છે. અહીંયા તમે જોઈ શકો છો તમને અહીંયા શું આપ્યું છે, મૂડીનું નથી આપ્યું પરંતુ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. ધ્યાનથી સાંભળજો, ત્રણ જેમ બે જેમ ચાર બરાબર આપણને આપ્યું છે કે ત્રણ જેમ બે જેમ ચાર. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% બીજો અને ત્રીજો દાખલો કમ્પેર કરીને જોશો તો આગળના દાખલામાં આપણને શું હતું, અમૃતાનું કમિશન હતું. અમૃતા પણ છે ભાગીદાર છે. હવે અહીંયા શું કીધું છે મેનેજરને, સમજાય છે? અહીંયા શું કીધું છે મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ, એટલે હવે અહીંયા મને આપણને મેનેજરનું કમિશન છે શોધવું પડશે. અભિજીતના ભાગે 30,000 નફો આવે છે તો મેનેજરના કમિશનની ગણતરી કરો. ધ્યાન રાખજો અહીંયા મને આપણને મેનેજરનું કમિશન શોધવા
રજા બરાબર હવે વિદ્યાર્થી મિત્રો તમારે મેં જે બોર્ડમાં 1 થી 4 દાખલા ગણાવ્યા છે એ તમારે પાકી બુકમાં છે લખવાના છે થેન્ક યુ